સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં લોકડાઉનને પગલે કંપની તેમજ મિલોમાં મજૂરી કામે આવેલા હજારો પરપ્રાંતિયો મજૂરો અહીં ફસાયા છે, ત્યારે તેઓને ખાવાની તકલીફ ન પડે તે માટે સીપીટી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પલસાણા દ્વારા અનાજની કીટ તૈયાર કરી વિતરણ કરી હતી. ઉદ્યોગોમાં મજૂરી કામે આવેલા પરપ્રાંતિયોને ખાવાની તકલીફ ન પડે તે માટે માનવ ધર્મ એ પ્રભુ ધર્મ સમજી પલાસના તાલુકાના સીપટી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પલાસના દ્વારા અનાજની કીટો તૈયાર કરવામાં આવી છે. જે કીટનું અનાજ એક વ્યક્તિને 7 દિવસ સુધી ચાલી શકે તે પ્રમાણે કીટ તૈયાર કરાય છે અને એ કીટની કિંમત અંદાજે 700 રૂપિયા જેટલી થાય છે. પલાસાણા તાલુકાના ગામોમાં ઉદ્યોગોમાં કામ કરતા પરપ્રાંતિયો ફસાયા છે ત્યારે ટ્રક ભરીને કીટ વિતરણ કરવા માટે રવાના કરવામાં આવી હતી. ત્યારે પલાસના તાલુકાના હરિપુર ગામે સરપંચ યોગેશભાઈ પટેલ સાથે વકીલ શ્રી પરસોત્તમભાઈ રાણા, હેમંતભાઈ ચાવારા અને તેમની ટીમ તથા વિપુલભાઈ ઇન્ડિયન રાંધણગેસ દ્વારા સુરતના સહયોગથી 200 જેટલી અનાજની કીટો તૈયાર કરી જેની કિંમત અંદાજે 80,000 રૂપિયા જેટલી થાય છે. તેનું વિતરણ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરી હરિપુરા ગામની જરૂરિયાતમંદ મજૂર વર્ગને સહાય કરી સમાજ પ્રત્યે નૈતિક ફરજ પોતાનું કર્તવ્યનો એક ઉત્તમ દાખલો બેસાડ્યો હતો. નિર્મલ પટેલ, ZSTV, પલસાણા. આજરોજ પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી જે કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે એ લગભગ 2500 થી 3000 કીટ જેટલું વિતરણ થઈ રહેલું છે. અંદાજિત કિંમત લગભગ 1 કીટની 600 રૂપિયા જેવી થઈ રહેલી છે. આ કીટનું વિતરણ એવા વ્યક્તિઓને થશે જે અનાજથી વંચિત છે, જેથી કરી આ ઇન્ડસ્ટ્રીઓના કારીગરો જે અહીંયાથી પલાયન થઈ રહ્યા છે એમાં ઘણી રાહત થશે. એ વ્યક્તિઓને અનાજ પૂરું પડશે તો એ લોકોનું પલાયન થવાનું જે અહીંયાથી બધા જઈ રહ્યા છે એ બંધ થઈ જશે. તો આ બધા અમારો હેતુ એ જ છે કે આવા વ્યક્તિઓને આ કીટ અને અનાજ મળી રહે.